નમસ્કાર 19 બોટાદથી સમાચાર રોજિત ગામમાં ઝેરી દારૂ કાંડના મામલે અપડેટ મળી રહ્યા છે। ગામમાં અનેક લોકોના મોત થતા સરપંચ સામે ગામના લોકોની નારાજગી। જી હા, અરજી કર્યા બાદ સરપંચ પોલીસ સમક્ષ આવતા નહોતા। ગામના સરપંચ જીગર ડુંગરાણીના પિતા ધર્મેન્દ્ર ક્રાઇમ કુંડળી સામે આવી। પિતા ધર્મેન્દ્ર અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। પોલીસ સ્ટેશનમાં नकली नोटों बनावाना गुना में धर्मेन्द्र झड़पाई चूक्यो छे। सूत्र तरफथी आ जाणकारी। वर्ष 2007 में झड़पायो तो सरपंचनो पिता 7 वर्षनी सजा पड़ी हती। 16 થી 17 લાખ रूपियानी वीज चोरी में सरपंचना पिता झड़पाई चूक्या छे। तो वीज चोरी में पण सरपंचना पिता झड़पाई चूक्या छे। सरपंचना पितानी क्राइम कुंडली सामे आवी छे। लोकोमां नाराजगी छे। रोजित गामना लोको नाराज छे अने एमनी नाराजगी छे सरपंच सामे, कारण के सूत्र तरफथी जे जाणकारी मळी रही छे के अरजी कर्या बाद सरपंच पोलीस समक्ष आवता ज न हता। गामना सरपंच जिगर डुंगराणीना पिता धर्मेन्द्रनी क्राइम कुंडली सामे आवी। पिता धर्मेन्द्र अनेक गुनाओमां पोलीस चौपड़े તેનું નામ નોંધાઈ ચૂક્યું છે। પોલીસ સ્ટેશનમાં નકલી નોટ બનાવવાના ગુનામાં ધર્મેન્દ્ર ઝડપાઈ ચૂક્યો છે। સરપંચના પિતા છે વર્ષ 2007માં 7 વર્ષની સજા પડી હતી। 16 થી 17 લાખ રૂપિયાની વીજ ચોરીમાં પણ સરપંચના પિતા ઝડપાઈ ચૂક્યા છે। એક મોટા સમાચાર। એક તરફ ઝેરી દારૂકાંડના કારણે 40 થી વધુના જીવ ગયા છે। બીજી તરફ હવે રોજિત ગામમાં જે સ્થાનિકો છે, ગામના લોકો છે, તે નારાજ છે સરપંચથી। સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે લાઈવ જોડાય છે। હરીન, 42 લોકોના જીવ ગયા છે અત્યાર સુધીમાં। એક તરફ માતમ છે અને બીજી તરફ જે ખુલાસો સામે આવી રહ્યો છે, શું આખી જાણકારી છે? શા માટે રોજિત ગામના લોકો સરપંચથી નારાજ છે? बिल्कुल सरपंच द्वारा जे तीजा महीना में एक अरजी करवामां आवी हती पुलिस ने के जे रोजित गाम में छे देशी दारूना अड्डाओ चाली रह्या छे ने अलग अलग मामलाओने लईने पुलिस समक्ष तेमणे अलग अलग अरजीओ करी हती। परंतु रोजित गामना लोको छे आ सरपंचथी नाराज छे, केम के सरपंचना जे पिता छे धर्मेन्द्र ते पुत्र सरपंच पासे अलग अलग अरजीओ करावी रह्या हता। परंतु जो सरपंचना पितानी वात करवामां आवे तो सरपंचना पिता भावनगरना निलमबाग पोलीस मथकमां छे, पोलीस चोपड़े चढ़ी चूक्या छे। आ उपरांत अन्य एक फरियाद जे इलेक्ट्रिसिटी चोरीनी 16 થી 17 લાખની चोरी छे તેમાં તેના પિતા છે ધર્મેન્દ્ર તે પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો નકલી નોટ બનાવવાની જે ફરિયાદ હતી તેમાં તેમને 7 વર્ષની જેલ થઈ હતી। આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા અને તેનાથી જ રોજિત ગામ છે તે સરપંચથી જે છે નારાજ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રોજિત ગામમાં જે વિનુ કાવિઠિયા નામનો વ્યક્તિ રહે છે તેની સુરતમાં જમીન છે અને આ સુરતની જમીન આજે સરપંચ અને તેમના પિતાને જોઈએ છે અને તેને જ કારણે સરપંચના પિતા દ્વારા આજે વિનુને અવારનવાર ધમકી પણ આપવામાં આવતી હતી અને પ્રોહિબિશનના ખોટા કેસ કરીને પોલીસમાં તેમને ફસાવી દેવાની પણ ધમકીઓ આપવામાં આવતી હતી અને તેને જ અનુસંધાને તે અવારનવાર વિનુ સમક્ષ પણ અરજી કરતો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે। સમગ્ર મામલો ચોંકાવનારો છે, કેમ કે જે રીતે આ કથિત મામલો સામે આવ્યો છે તેમાં ઘણા બધા લોકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે રોજિત ગામમાં જ 10 થી 11 લોકોના મોત થયા છે। પરંતુ જે અરજીની અત્યાર સુધી વાત થતી હતી, કેમ કે અરજી બાદ પોલીસે પણ તેમને બોલાવ્યો હતો, પરંતુ આ સરપંચ છે તે હાજર નહોતો રહ્યો। વિનુ છે, વિનુની જે જમીન છે તેને લઈને સમગ્ર અરજીઓ કરવામાં આવતી હતી તેવું પણ સૂત્રો પાસેથી વાત મળી રહી છે અને સરપંચના પિતા છે તે પોલીસ ચોપડે 2 વખત ગંભીર ગુનાઓમાં ચડી ચૂક્યા છે। ઇલેક્ટ્રિસિટીની ચોરી હોય કે નકલી નોટ છાપવાનો કેસ હોય, તેઓ ભાવનગરમાં આ કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યાની ચોંકાવનારી માહિતીઓ છે તે સૂત્રો પાસેથી અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ હરીન, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।